નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય ગણિત ગમ્મત પૂર્ણાવર્તન પાઠ 2 જૂથમાં ગણવું. આજે અગાઉ આપણે બીજો પાઠ ભણી ગયા, પણ આજે આપણે એનું પૂર્ણાવર્તન કરીશું. શું કરીશું? પૂર્ણાવર્તન. પાઠ 2 જૂથમાં ગણવું. પાઠ 2 જૂથમાં ગણવું. તો જૂથમાં કેવી રીતે ગણતરી કરવી એ વિશે આપણે ભણવાનું છે. જૂથમાં કેવી રીતે ગણતરી કરવી એ વિશે આપણે ભણવાનું છે. તો પહેલાં જોવાનું છે સંખ્યાનું અનુમાન કરો. તો સંખ્યાનું અનુમાન કરવાનું, આપણને આ ચિત્રમાં કપ આપ્યા છે, કેટલા કપ છે એનું આપણે સંખ્યાનું અનુમાન કરવાનું છે. અગાઉ આપણે ભણી ગયા નામનું અનુમાન કરવાનું. આજે આપણે આ પાઠમાં સંખ્યાનું અનુમાન કરો. તો આ મેં ચિત્રમાં કપ આપ્યા છે, એ કેટલા કપ છે એનું અનુમાન આશરે આપણે કરવાનું છે. આશરે કહેવાનું 9 છે કે 10 છે એનું અનુમાન કરવાનું. કેટલા છે? તો હું કહું 10 છે. કેટલા કપ છે? 10. તો આપણે ગણવાના કેટલા કપ છે અનુમાન કર્યું, પણ અનુમાન સાચું છે કે ખોટું એ આપણે ગણીએ એટલે ખબર પડે. જૂથમાં ગણીએ તો ખબર પડે કે કેટલા કેટલી સંખ્યામાં કપ છે. તો આપણે કપ ગણી જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા કપ છે? 10. તો આપણે અહીં લખીશું 10. કેટલા કપ છે? 10. ખબર પડી કેટલા કપ છે? 10. તો હવે આપણે જોઈશું બાજુમાં આપ્યું છે પગરખા. તો પગરખા કેટલા છે આપણે એનું અનુમાન કરવાનું, કેટલી સંખ્યામાં પગરખા છે એનું આપણે અનુમાન કરવાનું છે. હું કહું પગરખા 5 છે કે 6 છે, પણ આપણે હરો જોવાની કેટલી હરો છે આમ જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે 3 હરોળમાં 3 જોડી પગરખા છે. તો કેટલા હોઈ શકે? 9 હોઈ શકે. કેટલા હોઈ શકે? 9. પગરખાની જોડી કેટલી હોય? 2માં 1 જોડી થાય, 2 ચંપલની 1 જોડી થાય. તો 2 ચંપલો ગણવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલા થયા પગરખા? 9. કેટલા થયા? 9. ખબર પડી તમને કેટલા પગરખા થયા? 9 થયા. તો આપણે અનુમાન કર્યું કે 9 પગરખા છે. કેટલી જોડ છે પગરખાની? 9 જોડ. તો લખવાનું 9 જોડ પગરખા છે. 9 છે એ સંખ્યા કહેવાય. શું કહેવાય? સંખ્યા. 10 પણ સંખ્યા કહેવાય. આપણે અંક એટલે પણ સંખ્યા જ કહેવાય. સંખ્યા અને અંક એક જ કહેવાય. શબ્દ એટલે શબ્દમાં જે આપણે 11, 10 લખીએ છીએ શબ્દમાં એને શબ્દ કહેવાય. અને અંક અને સંખ્યા એટલે 10, 2, 3 એને સંખ્યા કહેવાય. ખબર પડી ને? તો હવે આપણને આ ચિત્રમાં કેટલા પ્યાલા આપ્યા છે તમે આશરે અનુમાન કરો. કેટલા પ્યાલા છે બોલો, તમને ખબર પડે તો. કેટલા પ્યાલા છે આશરે? 1માં 3 છે તો 4 ખાના આપ્યા છે. તો અનુમાન કરો કેટલા પ્યાલા હશે? 3 × 4, 12. કેટલા કપ પ્યાલા હશે? 12. તો પણ આપણે ઘણી જોઈએ સાચું અનુમાન કર્યું કે ખોટું. આપણે તો 1, 2, 3, 4, 5, 6 7, 8, 9, 10, 11 અને 12. કેટલા પ્યાલા હશે? 12. તો અહીં આપણે લખીશું 12. કેટલા પ્યાલા હશે? 12. તો 12 પ્યાલા આપણે લખ્યા. હવે આગળ જોઈએ અંદાજ લગાવો. ઓછું છે કે વધારે? આપણે હવે અંદાજ લગાવવાનો છે કે ઓછું છે કે વધારે. કે આ સાયકલના પૈડામાં કેટલા આરા છે એ આપણે અનુમાન લગાવવાનું છે. કેટલા હોય કે કેટલા નહીં, ઓછા છે કે વધારે. પછી આપણે દિવાસળીની માચીસ આવે એમાં કેટલી દિવાસળી હોય છે
તમારા મોંમાં દાંત કેટલા છે, દાંત કેટલા છે એનું પણ અહીં આપણે વધારે છે કે ઓછું એ આપણે એના ઉપર ગોર કરવાનું છે. શું કરવાનું છે? ગોર. તો આ આપ્યું છે પહેલું, તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા. તો તમારા મોઢામાં કેટલા દાંત છે? કેટલા હોય? 32. નહીં કહેતા 32, તો 32 દાંત હોય. તો 32, તો 40થી વધારે કે 40થી ઓછા? તો 32 40થી વધારે કહેવાય કે ઓછા? તો 40થી ઓછા કહેવાય. તો આપણે એ 40થી ઓછા ઉપર ગોર કરીશું, આના ઉપર ગોર કરવાના. 32 40થી ઓછા હોય એટલે ઓછા ઉપર અહીંયા ગોર કરીશું. પછી મોસંબીમાં રહેલા બીજની સંખ્યા. તો મોસંબીમાં બીજ કેટલા, તમે મોસંબી ખાધી હશે એમાં બીજ કેટલા હોય? 12-13 એવા જ હોય, એનાથી વધારે બહુ ના હોય. તો આપણને બાજુમાં આપી છે જ બે જવાબ આપ્યા છે, એમાંથી કયો ખરો સાચો છે એના ઉપર આપણે ગોર કરવાનું છે. 50થી વધારે અને 50થી ઓછા. તો 50થી ઓછા હોય મોસંબીના બીજ, 50થી ઓછા હોય મોસંબીમાં એટલે આપણે આના ઉપર ગોર કરીશું ઓછા ઉપર. બરોબર ખબર પડી ને? ભાઈ સાયકલના એક પૈડામાં રહેલા આરાની સંખ્યા. તો સાયકલમાં પૈડું છે એમાં જે પેલા સળિયા હોય છે એને આરા કહેવાય, એ આરાની સંખ્યા કેટલી હોય છે? 20થી વધારે કે 20થી ઓછી? મેં ગણ્યા હતા તો 20થી વધારે હતા સાયકલના પૈડાના આરા, મેં ઘરે ગણ્યા હતા તો 20થી વધારે હતા. તો અહીંયા આવશે 20થી વધારે ઉપર ગોર. બરાબર ખબર પડી ને? તો 20થી વધારે ઉપર ગોર કરીશું. આગળ જોઈએ આપણે મોટું ગાજર. આપણે ચોપડીમાં પાઠ ભણ્યા હતા મોટું ગાજર. તો મોટું ગાજર વિશે હું તમને થોડી સમજૂતી આપું વાર્તા વિશે, કે મોટું ગાજરમાં શું કહેવા માગતા હતા એ વાર્તા વિશે હું થોડી તમને સમજણ આપું. એક દાદા હતા, એમને ગાજરનું બીજ વાવ્યું હતું. શું વાવ્યું હતું? ગાજરનું બીજ વાવ્યું હતું. તો એ ગાજર મીઠું અને મોટું થયું, તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો. મોટું અને મીઠું ગાજર હતું એટલે તેમણે ગાજરને જમીનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો દાદાએ. પણ દાદાથી ગાજર બહાર આવ્યું નહીં, તેથી દાદાએ તેની દાદીને બોલાવે છે ગાજર ખેંચવા. દાદા અને દાદી ગાજર ખેંચે છે તો પણ ગાજર નીકળતું નથી. પછી પહેલા દાદા આવે છે, બીજા નંબરના દાદી આવે છે અને ત્રીજા નંબરની તેમની પૌત્રી. તેમની પૌત્રીને પણ દાદા અને દાદી બોલાવે છે ગાજરને જમીનમાંથી જમીનની બહાર ખેંચવાના ઘણા પ્રયત્નો કર્યા પણ ગાજર બહાર નીકળ્યું નહીં. ગાજર બહાર નીકળ્યું નહીં એટલે તેમની પૌત્રીએ કોને બોલાવ્યું? કોને બોલાવ્યું? એને કૂતરાને બોલાવ્યું. તેને કૂતરાને બોલાવ્યું. પછી ચોથા નંબરે કોણ આવ્યું? પહેલાં દાદા આવ્યા, બીજા નંબરે દાદી આવ્યા, ત્રીજા નંબરે પૌત્રી આવી અને ચોથા નંબરે કૂતરાને બોલાવ્યું. તો પણ ગાજર બહાર જમીનની બહાર નીકળ્યું નહીં. ઘણા પ્રયત્નો કરે ત્યારે જણાય પણ ગાજર જમીનની બહાર નીકળ્યું નથી. નહીં એ પછી કોને બોલાવવામાં આવ્યું? કૂતરા પછી બિલાડીને બોલાવવામાં આવે છે. કોને બોલાવવામાં આવે છે? બિલાડીને. બિલાડી આવે છે અને જમીનમાંથી એ પાંચે જણ ગાજરને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ઘણા પ્રયત્નો કરે તો પણ ગાજર બહાર આવ્યું નહીં. ગાજર બહાર આવ્યું નહીં છતાં પણ ગાજર હલ્યું પણ નહીં. હવે બિલાડીએ કોને બોલાવી? ઉંદરને બોલાવ્યું. છઠ્ઠા નંબરે ઉંદરને બોલાવ્યું. તો ઉંદર ભાઈ આવ્યા, તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું.
તે સજણાએ ગાજરને જોરથી ખેંચ્યું અને ગાજર તડામ લઈને બહાર આવ્યું અને બધા નીચે પડી ગયા. મેં તમને આ વાર્તા કીધી એટલે તમને ખબર પડી ગઈ હશે કે મોટું ગાજર કોણ કોણ ગાજર ખેંચવા આવ્યું. ઘણા બધા પ્રયત્નો કર્યા તો પણ ગાજર બહાર ના નીકળ્યું. એ બધું તમે સમજ્યા મેં વાર્તા કીધી એ ઉપરથી. તો તમને એ ઉપરથી તમને થોડા પ્રશ્નો ના જવાબ હું પૂછું તો તમને આવડશે. મને એવી આશા છે કે તમને બધા પ્રશ્નોના જવાબ આવડશે. તમે જવાબ આપશો અને તમે હોમવર્કમાં પણ એ પ્રશ્નોના જવાબ સારા અક્ષરે તમે લખશો. કેટલાક લોકો ગાજરને ખેંચી રહ્યા છે. તો કેટલાક લોકો ગાજરને ખેંચી રહ્યા છે. તો કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? તો 6 જણા. કેટલા જણા? 6 જણા. 6 લોકો ગાજરને ખેંચી રહ્યા હતા. પછી તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? ગાજરને પહેલા ખેંચવા માટે કોણ હતું? દાદા. કોણ હતું? દાદા. પછી બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે છે. તો બિલાડી કયા ક્રમે હતી ગાજર ખેંચવામાં? તમને ખબર છે? તો બિલાડી કયા ક્રમે હતી ગાજર ખેંચવામાં? તો પહેલા નંબરે દાદા આવ્યા, બીજા નંબરે દાદી આવી, ત્રીજા નંબરે પોતરી આવી, ચોથા નંબરે કૂતરો આવ્યો અને પાંચમા નંબરે બિલાડી આવી. તો બિલાડી 5મા ક્રમે હતી. કયા ક્રમે હતી? 5મા. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું 5મા ક્રમે છે. ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? તો ગાજર ખેંચવામાં ચોથું કોણ આવ્યું હતું? તો બિલાડી પહેલાં કોણ આવ્યું હતું? કૂતરો. તો અહીં આવશે કૂતરો. તમને ખબર પડી જઈ હશે કે બિલાડી પહેલાં કોણ આવ્યું હતું? કૂતરો. તો ગાજરને ખેંચવામાં ચોથું કોણ આવ્યું હતું? તો કૂતરો આવ્યો હતો. 5મા ક્રમે બિલાડી હતી. તો આગળ સૌ પહેલાં બિલાડી પહેલાં કોણ આવ્યું હતું? કૂતરો. તો તમને ખબર પડી જઈ ચોથા ક્રમે કૂતરો આવ્યો હતો. બિલાડી મદદે આવી તે પહેલાં કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? બિલાડી જ્યારે મદદે આવી, 5મા ક્રમે બિલાડી હતી, તો આગળ કેટલા માણસો હોય? 5 આગળ કયા એટલા આવે? 4. કેટલા આવે? 4. તો 4 લોકો. 4 લોકો મદદે આવ્યા હતા. 4 લોકો. બરોબર ને? તમને આ પ્રશ્નોના જવાબમાં, તમને આ વાર્તામાં અને આ પ્રશ્નોના જવાબમાં તમને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગણો તથા ઊભા અને આડા સરવારા કરો. અહીંયા આપણને ચિત્ર આપ્યા છે. એ ગણવાના છે અને આડા અને ઊભા સરવારા આપણે કરવાના છે. ખબર પડી? મેં તમને પહેલાં તો પાઠમાં શીખવાડ્યું જ હતું, પણ આપણે પૂર્ણાવર્તન કરીએ છીએ. ફરીથી આપણે આ શીખીશું. પૂર્ણાવર્તન એટલે ફરીથી શીખવું. પૂર્ણાવર્તન, ફરીથી પૂર્ણવર્તન કરવું. તો આપણે ફરીથી જોઈએ છીએ એટલે તમને થોડી મગજમાં યાદ આવી ગયા. ભૂલી ગયા તો તમને યાદ આવી જાય કે શું કરવાનું છે. બરાબર? તો અહીંયા આપણને પહેલો એક બોલ આપ્યો છે. પહેલી લીટીમાં શું આપ્યું છે? એક બોલ. તો એનો 1 લખવાનો. બીજી લોટીમાં કેટલા બોલ છે? 1 અને 2. તો અહીંયા સરવાળાનું ચિહ્ન કરવાનું અને 2 લખવાના. પછી અહીંયા સરવાળાનું ચિહ્ન કરવાનું અને કેટલા બોલ છે? 1, 2 અને 3. તો અહીંયા 3 લખવાના. કેટલા લખવાના? 3. હવે તમને આ સરવાળો કરવાનો છે. 1 માં 2 ઉમેરે કેટલા થાય? 3. 3 ને 3 6 થઈ ગયા. તો એવી રીતે ના ખબર પડે તો આવી રીતે કરવાનું. 1, 2, 3, 4, 5 ને 6 6 આવી ગયા. તો એવી રીતે અહીંયા આપણે આ ઊભો સરવાળો કર્યો. હવે અહીંયા આડો સરવાળો કરવાનો. આપણે ઊભા અને આડા લખ્યું છે ને હેડિંગમાં, ઊભા અને આડા સરવાળા કરો. તો અહીંયા આપણે આડો અને ઊભો બંને કરવાનું છે. તો ઊભો સરવાળો આપણે કર્યો, પછી આડો કરવાનો. 1 + 2 + 3 = 6. ખબર પડી ને?
તો એવી રીતે જ આપણે એક હું તમને સમજાવશું, બીજા તમારે જાતે કરવાના છે, લેસનમાં જાતે કરવાના છે, બધા હું તમને નહીં કરાવું. હું થોડી તમને સમજૂતી આપીશ પણ તમને હું કરાવીશ નહીં. તો તમને પહેલાં આપ્યું છે કેટલા ફુગ્ગા આપે છે, એક અને બે, તો એ લખવાનું બે વત્તા પછી કેટલા ફુગ્ગા છે, એક બે ને ત્રણ, તો એ લખવાના ત્રણ વત્તા પછી કેટલા ફુગ્ગા છે, એક બે ને ત્રણ ને ચાર, કેટલા છે ચાર, તો એ ચાર લખીશું. હવે આનો સરવાળો કરીશું, બે વત્તા ત્રણ, બે ને ત્રણ કેટલા થાય બે, પછી ત્રણ ચાર ને પાંચ, પાંચ ને ચાર છ સાત આઠ ને નવ, કેટલા થાય નવ, તો અહીં આપણે નવ લખીશું. આપણે ઊભો સરવાળો કર્યો, હવે આડો સરવાળો કરવાનો ને, તો કેટલા ફુગ્ગા છે, એક અને બે, તો એક અને બે લખ્યા વત્તા પછી કેટલા ફુગ્ગા છે, એક બે ને ત્રણ, તો એ ત્રણ લખીશું. સરવાળાનું ચિહ્ન કરવાનું, તો એક બે ત્રણ ને ચાર, તો એ ચાર લખીશું. બરાબર કેટલા થાય, અહીંયા જવાબ આવ્યો એ નવ, કેટલા નવ. તો આપણે ફુગ્ગા ગણી જોઈએ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કેટલા છે નવ, જવાબ આવી ગયો સાચો, બરાબર. તો હવે આ તમારે જાતે કરવાનો, અહીંયા આડો અને અહીંયા ઊભો, અહીંયા આડો અને ઊભો, આ તમારે જાતે સરવાળા કરવાના છે. પણ હું તમને થોડી સમજૂતી આપી દઉં, એક બે ને ત્રણ, તો ત્રણ વત્તા એક બે ત્રણ ને ચાર, તો ચાર વત્તા એક બે ત્રણ ચાર ને પાંચ, અહીંયા પાંચ. પછી કરવાનો સરવાળો, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, કેટલા થાય છે સ્ટાર, તારાઓના ચિહ્ન કેટલા થાય છે ચિત્રમાં, બાર, તો અહીંયા જવાબ લખવાનો બાર. અહીંયા આપણા છે આપણને ગ્લાસ આપે છે, તો ગણી જોઈએ કેટલા છે, પહેલાં કેટલા ગ્લાસ છે, એક, તો અહીંયા એક લખવાનું, પછી વત્તા કેટલા છે, એક બે ત્રણ ને ચાર, તો અહીંયા ચાર લખવાના, પછી કેટલા છે, એક બે ત્રણ ચાર ને પાંચ, તો વત્તા પાંચ બરાબર કેટલા, તો આપણે ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, અહીંયા સરસ જવાબ આવશે દસ. અહીંયા ઊભો કરવાનો અને પછી અહીંયા આડો કરવાનો, એવી રીતે એક વત્તા ચાર, તો ચાર વત્તા પાંચ બરાબર દસ, એવી રીતે આપણે અહીંયા સરવાળો કરવાનો છે. આ બધા તમારે જાતે કરવાના છે હોમવર્કમાં, હોમવર્કમાં આને જાતે તમારે લખવાના છે. મેં તમને સમજાવ્યું એ તમને સમજણ પડી ગઈ હશે, એટલે તમારે આ બધા જાતે કરવાના છે. પછી ગોળ કેટલા છે, તો બે, કેટલા છે બે, તો હું તમને એક આપાસું સમજાઈ જઉં, અહીંયા વત્તા બે વત્તા એક બે ત્રણ ને ચાર, તો ચાર એક બે ત્રણ ચાર ને પાંચ વત્તા પાંચ, કેટલા થાય, બે ને ચાર છ, છ ને પાંચ કેટલા થાય અગિયાર, કેટલા થાય અગિયાર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, તો એવી રીતે જ બે વત્તા ચાર વત્તા પાંચ બરાબર અગિયાર, આવી રીતે આડા અને ઊભા સરવાળા આપણે કરવાના છે. તમને ખબર પડી, આ એક સેલ લો, આ તમારી જાતે કરવાનો, આ સેલ લો, એક સમજાવશું, એક ચોકલેટ છે તો એક કરીશું વત્તા, પછી કેટલી ચોકલેટ છે, એક બે ત્રણ ને ચાર, તો ચાર ચોકલેટ છે વત્તા બીજી એક બે ત્રણ ચાર ને પાંચ, કેટલી છે પાંચ, ચાર ને એક પાંચ, પાંચ ને પાંચ કેટલા થાય દસ, અહીંયા લખીશું દસ. તો હવે આપણે ઊભો સરવાળો કર્યો, અહીંયા આડો કરીશું, એક વત્તા ચાર ચોકલેટ વત્તા બીજી પાંચ ચોકલેટ છે ત્રીજી હરોળમાં બરાબર દસ, આવી રીતે આપણે આડા અને ઊભા સરવાળા પરીક્ષામાં પૂછાશે, એ તમારે આવી રીતે લખવાના છે. લખશો ને તમે બરાબર, ખબર પડી ને.
ચલો હવે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, જૂથમાં ગણો અને સરવાળો કરો. આપણું પાઠનું હેડિંગ હશે જૂથમાં ગણવું. તો બે બેનું જૂથ બતાવવામાં આવ્યું છે અને એની આપણે ગણતરી કરવાની છે. એ કેટલાનું જૂથ આપ્યું છે? બે બેનું. તો એક બોક્સમાં બે આપ્યા છે ગોળ, તો કેટલા છે? તો પહેલાં આપણે એનો સરવાળો કરવાનો, બે વત્તા પછી આ બે વત્તા આ બે વત્તા બે, કેટલા છે? બે ને બે ચાર, બે ને બે કેટલા થાય? ચાર. બે કા બે, બે દૂ ચાર, બે તરી છ, બે ચોક આઠ, કેટલા થયા? આઠ. તો તમને બેનો ઘડિયો આવડતો હોય તો તમને આવડશે, બે બે ના ચાર છે, બે ચોક આઠ. તમને ખબર પડશે બે બેનું બે એક જૂથમાં બે છે, તો બેના એવા ચાર બોક્સ આપ્યા છે. તો બે ચોક આઠ આવી ગયો સરવાળો, પેલો થઈ ગયો સરવાળો, આઠ આવી ગયો ને. આપણે ગણી જોવાની ના ખબર પડતી હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, તો આવી રીતે આઠ લખી દેવાના. આવી ગયો ને સાચો સરવાળો. બીજું આપણે આગળ જોઈએ. આમાં પણ એક બોક્સમાં બે બે બેનું જૂથ છે. કેટલું છે? બે બેનું. તો કેટલા ફુગ્ગા છે પહેલા બોક્સમાં? તો બે. તો આપણે પહેલા લખીશું બે વત્તા, પછી બીજા બોક્સમાં કેટલા છે? બે, પછી વત્તા, પાછા ત્રીજા બોક્સમાં કેટલા છે ફુગ્ગા? બે, પછી ચોથા બોક્સમાં બે છે અને પાંચમા બોક્સમાં બે છે. તો પાંચમા બે આવવા જોઈએ આપણે. એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ પાંચ બોક્સ છે એટલે પાંચ વાર બે આવશે. બરાબર કેટલા થાય? પાંચ વાર બે હોય તો બે પંચ્યા કેટલા થાય? બે પંચ્યા કેટલા થાય? તમને બેનો ઘડિયો આવડતો હશે તો તમને ખબર પડશે કે બે પંચ્યા કેટલા થાય? દસ. આ તમને તો સારું વસ્યા થઈ જાય, તમને તો ઘડિયા આવડી ગયા. બે પંચ્યા દસ, કેટલા થાય? દસ. અને તમને એવું લાગતું હોય તો તમે ફુગ્ગા ગણી શકો છો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ થઈ ગયા ને, દસ ફુગ્ગા. આવી રીતે તમે જૂથમાં સરવાળો કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ બીજું. ચોકલેટના બોક્સમાં ચોકલેટો એક બોક્સમાં બે આપી છે, બે બેનું જૂથ બતાવ્યું છે. તો આપણે આગળ કર્યું એવી રીતે જ આનો સરવાળો કરવાનો છે. આ તમારે જાતે કરવાનું. કેટલા બોક્સ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. કેટલા આપ્યા છે? નવ. તો અહીંયા નવ વાર બે, બેનો સરવાળો નવ વાર, નવ વાર બે આવવા જોઈએ. તો બે નવ કેટલા થાય એ સરવાળો જવાબ આવશે. બે નવા કેટલા થાય એ તમારે લખવાનું, આ જાતે તમારે કરવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવો. હવે આપણે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાનું? તમે સીડી ચડતા હશો તો સીડી ચડો, ત્યારે નીચેથી એક નંબરથી સીડી ચડો ને. સીડી તમે ચડો ત્યારે પહેલા પગાથી ચડો. તો એક બે ત્રણ ચાર પાંચ છ, પહેલાં એક નંબર આવે, પછી બે આવે, પછી ત્રણ આવે, પછી ચાર આવે, એવી રીતે આવે ને. પહેલાં નાની, પછી મોટી, પછી મોટી, મોટી સંખ્યા ચડતું જવાનું હોય. પહેલાં એટલે ચડતા ક્રમમાં પહેલી નાની સંખ્યા આવશે. સીડી ચડો એટલે પહેલાં પગથિયે ચડો એટલે નાની સંખ્યા અહીં મોટી સંખ્યા ઉપર જવાનું હોય. એટલે આપણે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણને આપે છે સાત, અઢાર, પચીસ, પિસ્તાલીસ અને ઓગણચાલીસ. તો પહેલાં તો સૌથી નાની સંખ્યા એકમાં, એકની સંખ્યા એક જ છે, એકમાં એક આલી છે સાત. તો પહેલાં આવશે સાત. શું આવશે? સાત. નાની સંખ્યા આવતી પહેલાં સાત છે. સાત પછી આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર. અઢાર આવશે. અઢાર પછી ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ,
તેવી જોઈ, 25 આવશે, પછી 26 27 તમને અંક આવતા હશે તો તમને ખબર પડી જશે કઈ કઈ સંખ્યા આવે, પછી પછી કઈ સંખ્યા આવે 26 31 32 તેથી પછી 39 આવે, 2 પછી 3 આવે તો 3 આવે તો 39, પછી સૌથી છેલ્લી સંખ્યા વધી સૌથી મોટી 45 આવશે, પહેલાં 7 18 25 39 અને 45, પહેલાં નાની પછી એનાથી મોટી, એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા અને એનાથી મોટી સંખ્યા આવીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી. હવે બીજી જોવાની, પછી આપણને 9 19 59 69 79 એવી રીતે આપણે આપીશે સંખ્યા. તો પહેલાં આવશે 9, તો 9 જ આવશે, પછી આપીશે કઈ 19, તો 19 જ આવશે, પછી બીજી 9 પછી 4 વાળી સંખ્યા નથી, 2 નથી આપી, 3 નહીં આપ, તો 4 નથી આપી અને 5 19 પછી 59 મોટા છે, પછી 59 પછી 79 અને પછી છેલ્લે 89, આવી રીતે આપણે લખવાનું છે. તો આ બંને છે, આ બે છે, બે બાકી, ત્રીજી અને ચોથી એ તમારે ચડતા ક્રમમાં જાતે ગોઠવવાનું છે. શું કરવાનું છે? તમારે આ ચડતા ક્રમમાં જાતે ગોઠવવાનું છે. તમારા વાલીને તમારા સાથે હોમવર્ક લેસન કરો ત્યારે તમારા વાલીને તમારી સાથે બેસાડીને હોમવર્ક કરવાનું છે. હવે આપણે જોઈએ ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં ગોઠવો, તો ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાનું? આપણે જેલા ચડતા ક્રમમાં ગોઠવ્યું એમ હવે આપણે સીડી કેવી રીતે ઉતરીએ? તો સૌથી છેલ્લા પગથિયે ઉતરીએ. 10 પગથિયા હોય તો આપણે ડાયરેક્ટ પહેલા પગથિયે ના ઉતરી દઈએ, 10મા પગથિયાથી ઉતરીએ. તો 10થી પછી પહેલાં શું આવશે? 9. મોટીથી નાની તરફ જવાનું. ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ છીએ, જ્યારે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી આપણે નાની સંખ્યા તરફ જઈએ છીએ. પહેલાં 10મા પગથિયે ચડ્યા હોય ઉતરીએ તો પછી 9મા પછી 8મા પછી 7મા પગથિયે આવીએ, એવી રીતે સીધી ઉતરીએ છીએ. એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા બાજુ જવાનું આપણે. તો આપણે હવે જોઈએ, 1 નંબર આપીશું ઉતરતા ક્રમમાં, 8 24 42 91 અને 19. આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? કઈ છે તમે બોલો? 91. કઈ છે? આ 91. તો અહીં આપણે લખીશું 91 પછી એનાથી નાની 42, 19 નાની અવધી, પછી 24 નાની, જ્યારે નાની 42, એનાથી નાની 42 છે, પછી 42 નાની, 19 મોટી આ છે તો આ 24 આવશે, પછી 24 નાની 19, તો 19 આવશે, અને 19 નાની 8 છે. પહેલાં આવતી મોટી, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની અને એનાની નાની, એવી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું આવશે. પછી જોવાનું 2 નંબર. 2 નંબરમાં સૌથી સંખ્યા મોટી કઈ છે? 26 47 64 અને 60. તો સૌથી સની જો આપણે સની સંખ્યાઓનું જોઈ લઈએ પહેલાં. તો સમાં 0 સ, પછી 2 અને 4. તો આ 3માંથી કઈ સંખ્યા મોટી છે? 4. તો પહેલાં આવશે 64. એકમમાં સૌથી મોટી સંખ્યા 64, દશકમાં તો બધી સની સંખ્યા આપી છે દશકમાં, અને એકમમાં 0 4 અને 2, તો સૌથી મોટી 4 છે, 64 આવશે. પછી એનાથી મોટી 2 આવી, 0થી મોટી 2 આવે એટલે 62, અને પછી આવશે 60. હવે 60 પછી નાના શું આવે? સ પછી 5, તો 5 સંખ્યાની નથી તો 4 વાળી, તો 4 વાળી સંખ્યા એક જ છે, આ 2 વાળી છે એટલે 4 વાળી 47 આવશે, અને પછી તો રહી બાકી એક જ 26. ખબર પડી તમને? તો આ બંને
આપણે શીખ્યા ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં. તો તમારે આ 2, 3 અને 4 નંબર એ તમારે જાતે કરવાનું છે. તમારે ઉતરતા ક્રમમાં 3 નંબર અને 4 નંબર જાતે ગોઠવવાના છે. બરાબર ખબર પડી તમને શું કહેવા માગે છે કે ઉતરતા ક્રમ અને ચડતો ક્રમ કેવી રીતે ગોઠવવો. તો હવે આપણે જોઈશું સા પોથીમાં પરીક્ષા લક્ષી પૂછાય એવું ખરે અને ખોટાની આપણે નિશાની કરવાની છે, વધારે કે ઓછામાં એ આપણે જોઈએ. આપણને કહો, આપણને એ આપ્યું છે વધારે કે ઓછું. ગણો તથા આપેલ ચોરસમાં અંક કરતાં વધારે માટે ખરું અને ઓછા માટે ખોટું કરો. આ તમારે પરીક્ષામાં પૂછાય છે એટલે હું તમને ફરીથી પુનરાવર્તન કરાવશું. હું અગાઉ તમને આ શીખવ્યું હતું પણ તમારે પરીક્ષામાં પૂછાય છે એટલે હું આ પુનરાવર્તનમાં ફરીથી કરાવું છું. તો આપણને કેટલા આપ્યા છે ચિત્રમાં? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. કેટલા આપ્યા છે? 11. તો અહીંયા આપણને બે જવાબ આપ્યા છે, 10 કરતાં વધારે અને 10 કરતાં ઓછા. 11 10 કરતાં વધારે કહેવાય કે ઓછા? તો વધારે કહેવાય. તો અહીં આપણે એકલું વધારેમાં જ ખરું કરવાનું, અહીંયા કશું કરવાનું નથી. આ ખાનું ખાલી જ રાખવાનું, એકમાં જ નિશાની કરવાની. વધારે એમાં ખરાની નિશાની આવશે અને ઓછા એમાં ખોટાની નિશાની આવશે. ખબર પડી? તો 2 નંબર આપણને સફરજન આપ્યું છે, 10 કરતાં વધારે ને 10 કરતાં ઓછા. તો સફરજનમાં બીજ કેટલા હોય? 1, 2, 3, 4, 5 ને 6 આપ્યા છે. તો 10 કરતાં ઓછા છે બીજ, તો વધારે નથી. તો આ વધારેમાં આપણે કઈ નિશાની કરવાની નથી ને 10 કરતાં ઓછા છે એમાં આપણે ખોટાની ચોકડીની નિશાની આવી રીતે કરવાની છે. પરીક્ષામાં બધા લોકો આગળના વિદ્યાર્થીઓ હતા એ બંનેમાં ખરું અને ખોટું કરી દેતા હતા પણ એક જ બોક્સમાં આપણે ખરું કે ખોટાની નિશાની કરવાની છે. જે સાચું હોય જવાબ એમાં આપણે ખરા કે ખોટાની નિશાની, વધારે હોય એમાં ખરાની નિશાની અને ઓછા હોય એમાં ખોટાની નિશાની આવી રીતે એકમાં જ કરવાની છે. પછી આ આપ્યું છે વૃક્ષોનું ચિત્ર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આપણને 9 આપ્યા છે વૃક્ષ. તો અહીંયા 10 કરતાં વધારે છે? ના, 9 10 કરતાં ઓછા છે. તો દહીં લખ્યું છે 10 કરતાં ઓછા, તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. પછી આપણને પાન આકાર જેવું આપ્યું છે એ કેટલા છે જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો 13 આપ્યા છે, 10 કરતાં વધારે 10 કરતાં ઓછા. 13 10 કરતાં ઓછા હોય તો વધારે, તો વધારે હોય 10 કરતાં. તો અહીંયા આપણે 10 કરતાં વધારે છે એટલે અહીંયા આપણે વધારેમાં ખરાની નિશાની કરીશું અને ઓછામાં આપણે કંઈ કરવાનું નથી, એ ખાલી રાખવાનું છે. હવે તમારે આ હોમવર્કમાં લખવાનું છે આટલું પેજ, 1, 2, 3, 4, 5, 6. આટલા મેં 4 કરાવ્યા, બીજા તમારે આ જાતે કરવાના છે અને હોમવર્કમાં તમારે લખવાનું છે. તમારે હોમવર્કમાં લખવાનું છે એટલે થોડી વાર હું વિડીયો ચાલુ રહેવા દઉં છું એટલે તમને ખબર પડે કે શું કરવાનું છે. તમને જેવું ચિત્ર આવડે એવું ચિત્ર અહીંયા દોરવાનું, ચોરસ, ગોળ, લંબચોરસ, ત્રિકોણ, લીટી ઊભી દકર નાખવાની, પછી સ્ટાર, ગમે તે દોરીને તમે અહીંયા ચિત્ર દોરીને તમારે આ લેસનમાં લખવાનું છે. હોમવર્કમાં તમારે લખવાનું છે એટલે હું થોડી વાર વિડીયો ચાલુ રાખું છું. હોમવર્ક લખો ત્યારે તમે પહેલાં પાઠ 2 પુનરાવર્તન લખવાનું પહેલાં હેડિંગમાં, પછી પાઠ 2 જૂથમાં ગણવું, પછી લખવાનું ઓછું કે વધારે, વધારે કે ઓછું, ગણો અને લખો આ હેડિંગ મારવાનું.
પછી આ તમારે જેવું ચિત્ર આવે એવું નહીં કે આ ચિત્ર આપ્યું છે એવું ચિત્ર દોરવું, આવડે એવું ચિત્ર દોરવાનું અને આ લખવાનું છે તમારે લેસનમાં. અને બીજું હોમવર્ક લખવાનું છે, હું તમને બીજું આપું છું. બીજું તમારે લખવાનું છે સંખ્યાનું અનુમાન કરો. આ તમારે હોમવર્કમાં નથી લખવાનું, તમારે હોમવર્કમાં લખવાનું છે, હોમવર્કમાં લખવાનું છે ગણો તથા ઊભા અને આડા સરવાળા કરો. તો તમારે હોમવર્કમાં ઊભા અને આડા સરવાળા કરો એ આ લખવાના છે તમારે હોમવર્કમાં. આટલું હોમવર્ક લખવાનું. હું થોડી વાર વિડીયો ચાલુ રાખું છું એટલે તમે લખી શકો, તમારા વાલીને તમારી સાથે રાખજો એટલે તમને ખબર પડે કે શું લખવાનું છે. તમને જેવા ચિત્ર આવડે એવું ચિત્ર તમારે દોરવાનું છે. એવું નહીં કે આવું નથી આવડતું, આમ નથી આવડતું, જે ચિત્ર આવડે એવું ચિત્ર દોરીને તમારે આ લેસન પૂરું કરવાનું છે સારા અક્ષરે. પછી જૂથમાં ગણો અને સરવાળો કરો. અહીંયા આપણને જૂથમાં ગણવાનું આવી રીતે ગોળા એક બોક્સમાં બે બેના ચિત્રો આપ્યા છે, બે બેનું જૂથ આપ્યું છે એક બોક્સમાં અને આવી રીતે સરવાળો કરવાનો છે. અહીંયા આપણે ઊભો અને આડો બંને સરવાળો આમાં કર્યો છે, આમાં એક આડો સરવાળો આવી રીતે કરવાનો છે. હવે બીજું છે આ હોમવર્કમાં લખવાનું છે તમારે આ રીતે એનું બીજો નંબર આવી રીતે કરવાનું. આ તમારે જાતે કરવા, મેં તમને કહ્યું હતું આ લખવાનું. પછી આ ચડતા ક્રમમાં ગોઠવો. તો આ ચડતા ક્રમમાં આવી રીતે તમારે લખવાનું છે, ત્રીજો અને ચોથો નંબર જાતે કરવાનો છે. પછી ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં મેં પહેલો અને બીજો શીખવાડ્યો છે, ત્રીજો અને ચોથો તમારે જાતે કરવાનો છે. ખબર પડી ને? અહીંયા આપણો બીજો પાઠ પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.